हेलो स्टूडेंट, वेलकम टू द बायोलॉजी बाय नेहा पटेल। स्टैंडर्ड 11th में आपने चैप्टर नंबर 8 कोष जीवनना एकम विषय भणी रहा छे। आजनो लेक्चर नंबर 16। आजे आपणे कोषमां आवेली अन्य अंगिकाओ विषे भणीशुं, बराबर छे। आगळनी बधी ज अंगिकाओ वन बाय वन सारी रीते तैयार करी लेशुं, बराबर छे। दरेक मोटी अंगिका होय तो लगभग एक लेक्चरमां आपणे एकादी भणीए छीए, नानी नानी अंगिकाओ होय तो एक थी बे कवर करीए छीए। परंतु दरेक अंगिका विषे टेक्स्चुअल टॉपिक पहेला भणी लईશું, જરૂર લાગે તો દરેક અંગિકા માટેના નીટના સ્પેશિયલ લેક્ચરમાં વધારાનું આપણે તૈયાર કરીશું, બરાબર। ચલો હવે જુઓ કે નેક્સ્ટ જે અંગિકા આપણે જોવાની છે એનું નામ છે રિબોઝોમ્સ। હવે તમને થશે કે રિબોઝોમ્સ વિશે તો આગળ આપણે ભણી ગયા છીએ, પરંતુ એ રિબોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ વિશે હતું, બરાબર। હવે ખરેખર જોવા તો કાર્યની દ્રષ્ટિએ, રચનાની દ્રષ્ટિએ પણ બંને પ્રકારના રિબોઝોમ્સ સરખા છે, માત્ર કદમાં થોડો ફેરફાર જોવા મળે છે રિબોઝોમ્સમાં। એટલે ત્યાંના રિબોઝોમ્સ વિશેની માહિતી તમને સારી રીતે ખબર હશે તો આ ટોપિક અહીંયા તમને શોર્ટમાં જ આપેલો છે। આગળ પણ આપણને ખબર છે કે રિબોઝોમ્સ છે એ પટલ વિહીન અંગિકા છે, એટલે એની ફરતે કોઈ પટલ આવેલું નથી। એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં જોવા મળે છે, બરાબર। અહીંયા આપણે ખાસ સુકોષ કેન્દ્રીય કોષ એના રિબોઝોમ્સ વિશે જોઈશું। આદિકોષ કેન્દ્રીય કોષની રચના વખતે એના રિબોઝોમ્સ વિશે જોઈ ગયા છીએ। એ એક સઘન કણિકામય રચના છે, સઘન અંદરથી પોલી નથી, કણ જેવી નાની સૂક્ષ્મ રચના, કોષની સૌથી નાનામાં નાની રચના રિબોઝોમ્સ છે, નાનામાં નાની અંગિકા, બરાબર છે। જુઓ તો વૈજ્ઞાનિકનું નામ આપેલું છે જ્યોર્જ પેલેડ નામના વૈજ્ઞાનિકે, જ્યોર્જ પેલેડ નામના વૈજ્ઞાનિકે 1953માં સૌ પ્રથમ રિબોઝોમ્સ જે સઘન કણિકામય રચના છે એ જોઈ અને એને રિબોઝોમ્સ એવું નામ પણ પેલેટ નામના વૈજ્ઞાનિકે જ આપેલું છે। ઘણીવાર એને પેલેટ કણિકા પણ પેલેટ્સ પણ કહેવાય છે, એટલે પેલેટના નામ પરથી આને પેલેટ કણિકા પણ કહેવાય છે। પરંતુ નાની સઘન કણિકામય રચના જે 1953માં પેલેટ નામના વૈજ્ઞાનિકે જોઈ જેને આપણે રિબોઝોમ્સ કહીશું, બરાબર। ચલો આ પણ ખબર છે પટલ વિહીન અંગિકા છે। હવે રિબોઝોમ્સની રચનામાં કયા ઘટક આવેલા છે બંને પ્રકારના, 70S હોય કે 80S બંને। જુઓ રિબોઝોમ્સની રચનામાં બે ઘટક આવેલા છે, રિબો ન્યુક્લિક એસિડ એટલે જ આપણે જેને આરએનએ કહીએ છીએ, એ આરએનએ અને ડીએનએ બંનેને ન્યુક્લિક એસિડ કહેવાય, આરએનએ ને રિબો ન્યુક્લિક એસિડ, ડીએનએ ને ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, બરાબર છે। રિબો ન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ પ્લસ એ પ્રોટીન ધરાવે છે એની રચનામાં। અહીંયા આરએનએમાં પણ ત્રણ પ્રકારના આરએનએ હોય છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ। અહીંયા રિબોઝોમ્સની રચનામાં જે આરએનએ છે એને આરઆરએનએ કહીશું, રિબોઝોમલ આરએનએ ખાસ। આરએનએ તો છે જ, રિબોન્યુક્લિક એસિડ તો છે જ, પણ કયું છે, આરઆરએનએ છે જેને રિબોઝોમલ આરએનએ પણ કહેવાય। રિબોઝોમ્સની રચનામાં આવતું આરએનએ એટલે આપણે એને રિબોઝોમલ આરએનએ કહીશું, બરાબર। ચલો તો એની રચનામાં આવતા બે ઘટકો આરઆરએનએ અને એ પ્રોટીન ધરાવે છે, આ પણ એમસીક્યુ માટે। નેક્સ્ટ આગળ પણ આપણે જોયેલું કે આદિકોષ કેન્દ્રીય કોષ એનોમાં જે રિબોઝોમ્સ હોય છે એ કયા પ્રકારનો છે, 70S પ્રકારનો। પરંતુ સુકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ આવે છે એ કયા પ્રકારનો છે, 80S પ્રકારનો છે, બરાબર। જો 70S અને 80S બંનેમાં રચના તો સરખી જ રહે છે, આ રીતે બે ઘટકો એ ધરાવે છે, એક નાનો અને એક થોડો મોટો બંનેમાં। પરંતુ જો એ આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ્સ હોય તો એના બે પેટા એકમ કયા પડશે, 30S અને 50S। પરંતુ જો એ સુકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ્સ હશે તો એના બે પેટા એકમ પડશે કયા, 40S અને 60S, આ ધ્યાન રાખીશું, બરાબર। સુકોષ કેન્દ્રીય કોષમાં કયા બે ઘટકો બે ભાગ પડે છે, આદિકોષ કેન્દ્રીયના બે એકમ કયા, 50S પ્લસ 30S, આના બે એકમ કયા, 60S પ્લસ 40S, રચના બંનેની સરખી। જો આ આદિકોષ કેન્દ્રીયનો હોય તો આ 30S અને આ 50S હોય, જો સુકોષ કેન્દ્રીયનો હોય તો આ 40S અને આ 60S હોય, બરાબર। પણ સંયુક્ત રીતે જો તમને કહે કે આદિકોષ કેન્દ્રીય કોષ કયા પ્રકારનો હતો, 70S, સુકોષ કેન્દ્રીય કોષ કયા પ્રકારનો હતો, 80S, આ બંનેનો પ્લસ કરીને 80 નથી કરવાનું, બરાબર છે। એસ શું છે, એ સ્વેડબર્ગ એકમ છે, આગળ પણ S4 એની એક પ્રકારની સાઇઝ, કદ અથવા ઘનતા જ દર્શાવે છે। જો એસ સ્વેડબર્ગ એકમ છે જે અવસાદન
એટલે કે સેડિમેન્ટેશનના પ્રમાણને રજૂ કરે. સેડિમેન્ટેશન અવસાધન, મેં આગળ કીધું હતું કે ડોળું પાણી હોય એ તમે હલાવી અને પછી આમ બેસાડી રાખો તો કણનું નીચે પડવાની જે નીચે બેસવાની જે પ્રક્રિયા છે એને અવસાધન કહેવાય. તો કણ એની સાઇઝ અનુસાર નીચે પડશે. તો એક પ્રમાણ જે સઘન કણિકા છે એટલે એસ છે એને સ્વેડબર્ગ એકમ કહેવાય છે, જે અવસાધન એટલે કે સેડિમેન્ટેશનના પ્રમાણને રજૂ કરે છે. અને સેડિમેન્ટેશન એ કોના પર આધાર રહે, કણનું નીચે બેસવું એની પ્રક્રિયા કોના પર આધાર રહે, એક પ્રમાણ એક પ્રકારે એનું કદ અને ઘનતા જ દર્શાવે છે. કદ અને ઘનતાને અનુલક્ષીને કણો નીચે બેસશે, બરોબર છે. જો મોટો કણ હોય તો ઇઝીલી નીચે બેસી જશે, નાના કણો એ પછી બેસશે. તો એનું આડકતરી રીતે આ સ્વેડગર એકમ શું દર્શાવે છે, કદ અને ઘનતા રજૂ કરે છે. હવે અહીંયા જેટલું પણ તમને રિબોસોમ્સ માટે આપેલું છે એ સામાન્ય રીતે જોવા જાઓ તો બંને પ્રકારના રિબોસોમ્સ કાર્યમાં તો સરખા જ છે. રિબોસોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે તો એ પણ અહીંયા લાગુ પડશે જ, બરાબર છે. પોલીઝોમ્સ, જ્યારે એક મેસેન્જર આરએનએ સાથે એક અથવા વધારે રિબોસોમ્સ જોડાય તો પોલીઝોમ્સ બને, તો એ પણ અહીંયા લાગુ પડે છે. પોલીઝોમ્સ એકથી વધારે રિબોસોમ્સ જોડાય અને જે રચના બનાવે અને એમાં પણ એક મેસેન્જર આરએનએ હોય એની સાથે એકથી વધારે રિબોસોમ્સ જોડાય અને જે રચના બને તો આપણે એને શું કહીશું, પોલીઝોમ્સ કહીશું. પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે એ પણ અહીંયા એ જ રીતે લાગુ પડશે, બરાબર. તો બાકીના બધા જ પોઈન્ટ જે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ છે એને જ લાગુ પડતા એવા જ છે. માત્ર ને માત્ર એક એટીએસ પ્રકારના છે અને એના બે પેટા એકમ 60S અને 40S થાય, એટલું જ. બાકી કાર્યની દ્રષ્ટિએ પણ બધા સરખા છે. બીજું એટલું રહે કે સામાન્ય રીતે આના સ્થાન તમને કહે તો ખબર પડે, આદિકોષ કેન્દ્રીયમાં કોષમાં હોય, બરાબર છે. બીજું આપણને ખબર છે ક્યાં હોય છે, કણાભસૂત્ર એના મેટ્રિક્સમાં હોય, હમણાં આપણે જે જોયું એ હરિતકણ એના સ્ટ્રોમામાં હોય, આ પ્રકારના, બરાબર. અને આ પ્રકારના જે એટીએસ પ્રકાર છે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં હોય પ્લસ એની અંતઃકોષ રસધાર સાથે જોડાયેલા હોય, કયા પ્રકારના, એટીએસ પ્રકારના રિબોસોમ્સ. એટલે એટલો અહીંયા આ બે પ્રકારના રિબોસોમ્સમાં થોડો ડિફરન્સ છે, બરાબર. તો અહીંયા આપણે સુકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ્સ એવો એક નાનો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. ચલો નેક્સ્ટ એક પોઈન્ટ છે કોષરસ કંકાલ. ખાસ જ્યારે પણ આપણે આદિકોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત જોયેલો તો આ રચના એ આદિકોષ કેન્દ્રીય કોષમાં ક્યારેય જોવા મળતી નથી. સુકોષ કેન્દ્રીય કોષ, પછી એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, એમાં કોષરસ કંકાલ સાયટોસ્કેલેટન ધરાવે છે. સ્કેલેટન કંકાલ, બરાબર છે. એક તંતુમય જાળીઓની રચના કે જે એનું આખું બેઝિક માળખું રચે એને આપણે કોષરસમાં જોવા મળતું તંતુઓનું ઝાડું કે જેને કોષરસ કંકાલ કહીશું. હવે જુઓ, અંતકોષરસ ઝાડ નહીં, એ તો સિસ્ટરનીની બનેલી ફેલાયેલી રચના છે, પણ કોષરસનો બેઝિક ઘટક જે બને છે એ જો કોષરસમાં રહેલ, કોષમાં જે કોષરસ છે એમાં રહેલ તંતુમય પ્રોટીન તાંતળા જેવી પ્રોટીનની ફેલાયેલી જે જાળી જેવી રચના છે એને કોષરસમાં રહેલ તંતુમય કંકાલ સ્કેલેટન કોષરસ કંકાલ કહીશું. સૂક્ષ્મ પ્રકારની જાળીઓ એનું ઝાડું જોડાય અને આ રચના બને છે. હવે ઝાડુઓથી આખી રચના બને તો એના કાર્ય શું હોય? સિમ્પલ, જ્યારે પણ આવું જડે એક તો કોષને આકાર આપવાનું કાર્ય તો કરવે જ, આકાર જાળવી રાખે એના કારણે. સ્કેલેટન કંકાલ શું કરે છે? આપણા શરીરનો આકાર જાળવી રાખે. તો અહીંયા પણ કોષરસ કંકાલ એ કોષનો આકાર જાળવી રાખે છે, સાથે સાથે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે, કોષને એક મજબૂતાઈ મળે છે. અને કોષની ચલિતતામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે. ચલિતતા એટલે જ્યારે પણ કોષનો આકાર બદલાય છે, ધારો કે કોઈ પણ કોષો હોય તો એ પોતાના કાર્યને અનુલક્ષીને આકાર બદલાય છે. ભક્ષક કોષો હોય તો અણુઓના ભક્ષણ કરવા માટે થઈને, ભક્ષક કોષો આવા અમીબીય કોષો જેવા જ છે, તો એ અણુઓનું ભક્ષણ કરવા માટે થઈને પોતે આમ પ્રવર્ધો ખોટા પગ જેવી રચના કરી અને અણુઓને પોતાનામાં સમાવી લે, તો એ સમયે એની જે ચલિતતા છે કોષનો આકાર બદલાય છે, બરાબર. એ માટે કોષના અણુઓમાં વિવિધ ઘટકોના વહન માટે પણ આ અંગિકા જવાબદાર છે. તો તમને ટેક્સ્યુઅલ આટલો જ ટોપિક આપેલો છે, બે જ વાક્ય, એક કઈ રચના છે અને એના ત્રણ કાર્ય. તો કોષમાં રહેલ તંતુમય પ્રોટીનની ફેલાયેલ જાળી જેવી રચના એને આપણે કોષરસ કંકાલ કહીશું, અને એના ત્રણ કાર્યો યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા આપવી અને કોષનો આકાર જાળવી રાખવો. અહીંયા હું ટેક્સ્યુઅલ ટોપિક જ લઉં છું, આ પોઈન્ટ આપણે ડિટેલમાં નીટના ટોપિકમાં જોઈશું જ. ખાસ ક્લાસમાં નીટનો લેક્ચર જોજો,
बराबर है। जे जे मैं टॉपिक में कीधुँ के आग जुशु आप नीचना टॉपिक में जुशु कारण के त्रण प्रकार तंतु थी बने छे। दरेक तंतु नी साइज से दरेक तंतु आमना चौक्स कार्य साथ संकड़ेलो है। दरेक तंतु में आप एम कही प्रोटीन है तो अलग अलग प्रकार प्रोटीन थी बनेलो हो दरेक तंतु बराबर। तो आने लगता एमसीक्यू नीट में आई शके टॉपिक बहुज टूको आपेलो एनसीईआरटी में तो ये टॉपिक डिटेल में आप नीट में करीशू घणा बधा पॉइंट कवर कर लीशू। जो नीटना एमसीक्यू सॉल्व करवा एना करता बेटर है। एमसीक्यू तो सॉल्व करवा जो लास्ट जेटले पर पूछाई गया है परंतु तब कोई टॉपिक ने लगती वधारानी थीअरी जो तमे भणी लो तो शू थाय के थीअरी तमने आवड़ती हो तो एक्स्ट्रा कोईपण नवा एमसीक्यू एने बेजिक एने लगता पूछाय तो तमे ए दर्शाई शको बराबर। तो आप नीट में आ टॉपिक नीट लेक्चर में फरी डिटेल में जोईशू। આપણે અત્યારે ટેક્સચ્યુઅલ ટોપિક જ આગળ વધારીએ છીએ। ચલો તો આપણે બે અંગિકા વિશે ભણ્યા, એક રિબોઝોમ્સ વિશે અને બીજું એક કોષરસ કંકાલ વિશે। નેક્સ્ટ જે અંગિકા જોવાની છે એનું નામ છે પક્ષ્મ અને કશા, શિલિયા અને ફ્લેજેલા બરાબર છે। એક પ્રકારની બહિરુદ્ભેદ ધરાવતી રચના છે, સપાટીની બહાર રેશામય રચના નીકળે તો એને આપણે બહિરુદ્ભેદ કહીએ। બહિરુદ્ભેદ કોને કહેવાય? ધારો કે આ કોષની સપાટી છે, કોષની સપાટીથી કંઈક બહારની બાજુ કોઈ રચના જોવા મળે તો એને આપણે શું કહીશું? બહિરુદ્ભેદ કહીશું બરાબર। બંને સાથે કેમ ભણીએ છીએ? બંનેમાં થોડો તફાવત પણ છે પણ બંનેની રચના સરખી છે। જેટલો તફાવત નહીં ટેક્સ્ચ્યુઅલ આપેલો છે એટલો જોઈશું। અહીં રચના છે એ બેઝિક બધી સરખી આપેલી છે એ પણ જોઈશું, છતાં જો કોઈ તફાવત રહે તો નીટના લેક્ચરમાં એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે જોઈશું। ચલો પક્ષ્મ અને કશા બંને શું છે? તે કોષના રોમમય બહિરુદ્ભેદ છે, રોમ જેવા જોવા મળતા બહિરુદ્ભેદ છે। હવે મેં પક્ષ્મ માટે આપેલા ટોપિક અને કશા માટે આપેલા ટોપિક અહીંયા અલગ તારવેલા છે, ટેક્સ્ચ્યુઅલ જ છે। પહેલાં કોમન બે શું છે? કોષમાં આવેલ રોમમય બહિરુદ્ભેદ એને આપણે શું કહીશું? પક્ષ્મ અથવા કશા કહીશું। બંને શું ફેર છે? પક્ષ્મ એ નાની સંરચના છે બરાબર, કદમાં નાની રચના છે પક્ષ્મ, જ્યારે કશા છે એ તુલનાત્મક રીતે એટલે કોના કરતાં પક્ષ્મ કરતાં કેવી રચના છે? લાંબી છે, સાઇઝ પણ છે આટલેથી આટલી હોઈ શકે। આગળના ટોપિકમાં આપણે નીટના લેક્ચરમાં એની સાઇઝ જોઈશું, અહીંયા નથી આપેલું એટલે આપણે ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ જોઈએ, નહીંતર બધાને બધું ભેગું થઈ જાય, આ પણ વધી જતું હોય ને એમાં પાછા વધારાના પોઈન્ટ કયા આપેલા છે, કયા લખવા ટેક્સ્ચ્યુઅલ ટોપિક પૂછાય તો ભેગું ન થાય એટલે આ થિયરિકલ ટોપિક પહેલાં આપણે ચલાવીએ છીએ બરાબર। ચલો તો આ નાની રચના તુલનાત્મક રીતે કશા કેવી રચના છે? લાંબી છે, ધારો કે મેં કશા દોરી છે। પક્ષ્મ છે હલેશા જેવું કાર્ય કરે, હલેશું જે આપણે જે બોટ ચલાવતા હોય ને હલેશું શું કરે કે જે પાણી એને આજુબાજુ હોય એની પ્રવાહમાં એક દિશામાં કોઈ ગતિ સર્જે તો પક્ષ્મ છે હલેશા જેવું કાર્ય કરે અને એના દ્વારા એ કોષ કે પછી તેની આજુબાજુ જોવા મળતું પ્રવાહી એમાં ગતિમાં શું કરે? સહાય કરે છે બરાબર છે। પક્ષ્મ છે એ શું કરે છે? આમ હલેશાનું જેમ કાર્ય કરે, પક્ષ્મ છે એ કદમાં નાના છે, બીજું સંખ્યામાં વધુ છે, હંમેશા કશા કરતાં પક્ષ્મ સંખ્યામાં શું હોય? વધારે હોય। ધારો કે આ ઘણા બધા પક્ષ્મ આ રીતે રોમમય આવેલા હોય, અહીં ધારો કે કોઈ પ્રવાહી છે એ શું કરે? એક સાથે આમ હલેશાની જેમ હલે એટલે એનું બહારનું પ્રવાહી છે એ અથવા કોષની અંદર, ઘણીવાર આવું નળિકા હોય આપણા શરીરમાં તો એને આંતરિક નળિકામાં પણ આ રીતે અંદરની બાજુ પક્ષ્મો આવેલા હોય તો અહીંયા આવેલા પ્રવાહી એને આગળ ધપાવવા માટે, ઘણીવાર અંડકોષના વહન માટે શુક્રકોષના વહન માટે અંદરનું જે પ્રવાહી હોય એને એક દિશામાં ધક્કો મારે। ઘણીવાર તમે કોઈ જગ્યાએ ઘાસનું આમ ખેતર જોયેલું હોય તો શું થાય? પવન આવે તો બધું જ ઘાસ આમ એક બાજુ હલતું હોય, એ ટાઈપને બધા જ પક્ષ્મો છે એ એક સાથે આમ હલે અને બધા જ પક્ષમાં એક સાથે હલવાથી એના બહારના અથવા કોષની અંદર આવેલા પ્રવાહી એમાં ગતિ સર્જવામાં પક્ષમાં શું થાય છે? મદદરૂપ થાય છે બરાબર છે। કશાની ગતિ એ કોષીય ગતિમાં મદદ કરે, કોષને હલવામાં મદદ કરે, પેલું શું કરે છે? એની આજુબાજુના પ્રવાહીને હલવામાં મદદ કરે છે। હવે કશા કઈ રીતે હોય? ધારો કે આ કોઈ કોષ છે તો એની સાથે આ કશા સંકળાયેલી હોય તો આ કશા હલે એને કારણે કોષ છે એ એક સ્થાનેથી બીજી સ્થાને ચલિતતા કરી શકે બરાબર છે, તો એ કોષીય ગતિમાં સહાય કરે છે। અને આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે કશા જોયેલું યાદ હોય તો, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષની અંગિકાઓ જોયેલી તો એમાં કશા જોયેલી પણ રચનાત્મક રીતે એ કશા અને સુકોષ કેન્દ્રીય કોષની કશા એ જુદી પડે છે બરાબર। પક્ષ્મ કશાની વાત નથી રચનામાં, પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી કશા જે આગળ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વખતે સમજી ગયા છીએ એ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી કશાથી રચનાત્મક રીતે અલગ પડે છે, બે કશાની રચના અલગ હોય છે। તો અહીંયા આપણે
पक्ष्म અને કશા એના વિશેનો તફાવત અહીંયા આટલો અહીંયા ટેક્સચ્યુઅલ છે એ પૂરો કર્યો. સંખ્યા આની હંમેશા કશા પક્ષ્મ કરતાં કશાની કેવી હોય ઓછી હોય છે, બરાબર. આ કદમાં નાના સંખ્યા વધુ, પેલી કદમાં લાંબી સંખ્યા ઓછી. આનું હલેસા જેવું કાર્ય આજુબાજુના પ્રવાહીમાં ગતિ સર્જવાનું કાર્ય કરે, પેલી કોષીય ગતિ સર્જે, કોષને ગતિ આપે. બંને દ્વારા પહેરાતી ગતિ અલગ અલગ છે, છતાં પણ જો જરૂર પડશે તો પક્ષ્મ અને કશાને લગતા તફાવત છે એ થોડા આપણે જોઈશું. પરંતુ બંનેની બેઝિક રચના, આણ્વિક સૂક્ષ્મ રચના જોવા જાઓ તો પક્ષ્મ અને કશાની રચનામાં સામ્યતા છે ખાસ. પક્ષ્મ અને કશાના કાર્ય જુદા છે, બંને દ્વારા પ્રેરાતી ગતિ અલગ છે, બંનેની સંખ્યા અલગ છે, બંનેનું કદ અલગ છે. આ ચાર વસ્તુમાં અલગ પડે, પરંતુ બંનેની રચના બેઝિકલી જોવા જાઓ તો બંનેની રચનામાં ઘણું શું જોવા મળે, સામ્યતા જોવા મળે છે, બરાબર. તો હવે આપણે રચનામાં ઘણા બધા શબ્દો સમજવાના છે, આટલું ખબર પડી જાય છે સિમ્પલ પક્ષ્મ અને કશા વિશે. ચલો હવે એની રચના ભણીએ. પક્ષ્મ અને કશાની જ્યારે પણ રચના જોવો તો સૌ પહેલાં તો એનો અક્ષસૂત્ર એટલે શું, તમને થોડુંક જરૂર પડે તો થોડુંક દોરીને બતાવું છું. એક્સ્ટ્રા પોઈન્ટમાં જ્યારે જરૂર પડશે તો દોર જોઈશું જ આપણે, પણ છતાં અહીંયા હું તમને એક પોઈન્ટ દોરીને બતાવું. ચલો બંનેની રચના ધારો કે તમારે જોવી હોય તો આવું સમજો કે કોઈ એક કશા હું દોરું છું, તો આ એક કશા એને હાઇલાઇટ કરીને દોરું કે આ એ આખી પોલી આ રચના, બરાબર છે. અહીંયા એનું જે એક બોડી બને એને આપણે બેઝલ બોડી કહીશું, અને એનું તલગાય કહીશું, જેના દ્વારા જે અંદર જોડાયેલી હોય એ. અહીંયા આ રીતે એના તંતુઓ પણ આખી, ધારો કે આ એક પ્રકારની પક્ષ્મ કે કશાની લાંબી રચના છે. મધ્યમાં જે એનો અક્ષસૂત્ર એટલે કે બેઝિક રચના નીકળે, તમે જ્યારે પણ બેઝિક જોવો તો એમાં આવી પછી અહીંયા આ રીતે એના ભાગ હોય એની સાથે એ જોડાયેલી હોય, સેમ અહીંયા આ રીતે હોય, બરાબર છે. તો આખું જે આ અંદરનું બને છે મિડલમાં આ છેક સુધી આ રીતે ગોઠવાયેલું હોય, આ જે મિડલમાં બન્યું એને એનું અક્ષસૂત્ર કહેવાય. આને આખું એનું અક્ષ કહીએ તો એની અક્ષ એને સમાંતર આખું એનું અક્ષસૂત્ર હોય. તો જો બંને પક્ષ્મ અને કશા પહેલાં તો જીવરસ પટલથી ઘેરાયેલ રચના છે એટલે પટલમય રચના છે, તો આ એનું પટલ સમજી લો બહારનું. તેના અક્ષને એનું અક્ષ છે એ મધ્યમાં જે વસ્તુથી પસાર થાય એનું બેઝિક જે બને એને શું કહેવાય છે, અક્ષસૂત્ર કહે છે. ખાસ ધ્યાન રાખજો અહીંયા બધા ટોપિક. એટલે ધારો કે આખી આ કશા બને છે તો મિડલમાં જે પાર્ટથી બનેલી છે એને એનું શું કહેવાય છે, અક્ષસૂત્ર. અક્ષસૂત્ર બરાબર છે, બેઝિક આખું સમજાય છે એટલે ખબર પડશે. જો તો અક્ષસૂત્ર શેનું બનેલું છે, પહેલાં તો જીવરસ પટલ ખબર પડી ગઈ, બહારની જે આ રચના એને જીવરસ પટલ એટલે પટલથી ઘેરાયેલી પટલમય રચના છે પહેલું. એનું અક્ષ એટલે આખું જે લાંબો ભાગ છે એ અક્ષસૂત્રથી બનેલો છે, અને અક્ષસૂત્ર એ ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓથી બનેલું છે. અહીંયા નાની નાની નળીઓ જેવી મેં ઊભીને અહીંયા સાઈડમાં બતાવેલી છે એવી નલિકાઓ છેક સુધી હોય, તો એ અક્ષસૂત્ર શેનું બનેલું હોય, સૂક્ષ્મ નલિકાનું. હવે તમારે આખું અક્ષસૂત્ર જોવું હોય તો એ તમને કહે છે કે એના લાંબા અક્ષને સમાંતર હોય, આખું એનો લાંબો અક્ષ છે, તો એનું આ અક્ષસૂત્ર છે એ કોને સમાંતર છે, એના અક્ષને સમાંતર છે. ત્રણ વસ્તુ ખબર પડી, જીવરસથી ઘેરાયેલી છે, એના અક્ષમાં જે સમાંતર રચના છે એને શું કહેવાય, અક્ષસૂત્ર કહેવાય, અને અક્ષસૂત્ર એ ઘણી બધી સૂક્ષ્મ નલિકાનું બનેલું છે. હવે આંતરિક રચના કઈ રીતે અક્ષસૂત્ર બનેલું છે, તો હું એનો આ છેદ લઉં, આમ આ છેદ લઉં તો મને છેદ આવો ગોળાકાર મળે, સમજાય છે. કોઈ પણ આવી વસ્તુ આ નળાકાર જતી હોય, આ ધારો કે એનું અક્ષ છે. હવે જુઓ એનું અક્ષસૂત્ર દર્શાવવા માટે, ધારો કે અંદરથી આ પસાર થતું એનું અક્ષસૂત્ર છે, મારે આની અક્ષસૂત્ર એ ઘણી બધી નળીઓનું બનેલું છે એ જોવું હોય તો મારે એનો છેદ લેવો પડે, અને એનો છેદ લઉં તો મને આ ગોળાકાર દેખાય. ચલો આ વ્હાઇટ ભાગ છે એનો ધારો કે જીવરસ છે, આ મધ્યમાંથી પસાર થતો અક્ષસૂત્ર ગોળાકાર અહીંયા આપણે આ રીતે જોઈ શકો, આવી જ કંઈક રચના. તો એનો અક્ષસૂત્ર જે સૂક્ષ્મ નલિકાનો છે એ જોવા માટે આપણે એનો છેદ લઈએ. છેદ લઈએ તો બહાર આ વ્હાઇટ જીવરસ જોવા મળે, આખું જે એને પેરેલર સમાંતર છે, અને અંદર નલિકાઓની તમે ગોઠવણી જોઈ શકો, તો એ આ રચના દર્શાવે છે. ખબર પડી પહેલાં, એટલે પહેલાં આખું આ અક્ષસૂત્ર એનું બેઝિક આપણે આ સૂક્ષ્મ નલિકાઓથી કઈ રીતે બને એ રચના જોવાની છે. ચલો હવે રચનામાં કઈ નલિકા કઈ રીતે ગોઠવાય છે, એ કેન્દ્રમાં બે નલિકા ગોઠવાયેલી છે, કેન્દ્રસ્થ નલિકા કહેવાય. બ્લુ કલરની બે ગોળાકાર રચના જોઈ છે,
એને કેન્દ્રસ્થ નલિકા કહીશું. નામને દિશન ખાસ જોતા જજો. આ ફિગર પણ ઓકે, આ ચેપ્ટરમાં જેટલી જેટલી ફિગર છે એ ફિગર પણ તમે જ્યારે પણ ટોપિક તૈયાર કરો સાથે સાથે દોરવાની જ છે, તો જ નામની દિશનમાં આને ફિગર તમને ખબર પડશે. ચલો, તો આ બે બ્લ્યુઇસ બે જે બતાવી છે એને કહેવાય કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. સંખ્યા કેટલી? બે. જો કેન્દ્રમાં બે સૂક્ષ્મ નલિકા. હવે એની જોડ નથી, જોડાયેલી નથી, બરાબર. બે સૂક્ષ્મ નલિકા અલગ છે અને એ બંને અને એને જોડતી રચના આને સેતુ કહે છે. એ પછી જોઈએ પરિઘ તરફ. આ પરિઘ તરફ નવ જોડ સૂક્ષ્મ નલિકા. જો હવે આ જોડ છે અને આપણે એક બે છે પણ જોડ નહીં કહીએ, કારણ કે એ બે નલિકા અલગ છે, એ જોઈન્ટ નથી. તો એ બે નલિકા જુદી છે. તો આ બે નલિકા કેન્દ્રસ્થ નલિકા. આ પરિઘવર્તી નલિકા કેટલી? નવ જોડ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. નવ જોડ એટલે કેન્દ્રસ્થ નલિકા બે, પરિઘમાં નવ જોડ નલિકા. સમજાયું? પરિઘમાં નવ જોડ નલિકા. આવી અક્ષસૂત્રની ગોઠવણી હોય તો એને 9+2 કહેવાય. નવ જોડ છે છતાં પણ આ ગોઠવણી શેના તરીકે ઓળખાય? 9+2 ગોઠવણી તરીકે MCQમાં પણ પૂછાય છે, બરાબર. કારણ કે આવી બીજી ગોઠવણી પણ આવશે. સમજાયું? એટલે જો ફરી રિપીટ કરીએ કે આખો અક્ષસૂત્ર, જો આ જીવરસથી ઘેરાયેલો બહારનો જીવરસ, પછી કેન્દ્રમાં બે સૂક્ષ્મ નલિકા, કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા, પરિઘમાં નવ જોડ સૂક્ષ્મ નલિકા. તો એ નામનિર્દેશન અહીં કરેલું છે. જે જે કરતા જઈએ અને રાઉન્ડ કરીએ છીએ. પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા. આવી ગોઠવણીને નવ જોડ છે એટલે 9+2 કહે છે, બરાબર. આ બધા જ MCQ. આવી ગોઠવણીને કયો પ્રકાર કહેવાય? અક્ષસૂત્રની ગોઠવણી 9+2 પ્રકારની. બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા એ જોડ નથી, એટલે એ બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા પણ જે ઘટક દ્વારા જોડાયેલી છે એને શું કહેવાય છે? સેતુ કહે છે. અને જુઓ આ, એટલે આ જે નામનિર્દેશન છે જે આપણે કરેલું નથી, ટેક્સ્ટબુકમાં નથી એટલે આપણે રહી ગયું હતું, આ જે છે એને સેતુ કહે છે, બરાબર છે. હવે જુઓ આ બે કેન્દ્રસ્થ નલિકાની ફરતે જે આવરણ આવે છે, અહીંયા જો બે કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલી છે, આ સેતુ ખબર પડી ગઈ, અને એ કેન્દ્રસ્થ આવરણ દ્વારા આવરિત છે. કેન્દ્રસ્થ આવરણ, તો કોને કેન્દ્રસ્થ આવરણ કહેવાય? અહીંયા જુઓ આ રેડિસ જે છે આ બે નલિકા સેતુથી જોડાયેલી છે અને એની ફરતે કેન્દ્રસ્થ આવરણ છે. તો આપણું આ નામ નિર્દેશન થયું કેન્દ્રસ્થ આવરણનું. સમજણ પડી ગઈ છે? ચલો, તો આપણે આટલા જોયા. બે કેન્દ્રસ્થ નલિકા, એને જોડતી સેતુ અને એની ફરતે આવેલું કેન્દ્રસ્થ આવરણ. આ જે નવ જોડ છે, બરાબર, એ ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા આ જે પરિઘની નલિકાઓ છે એ કેન્દ્ર સાથે જોડાયેલી હોય. ચલો, એક જોડ આ, જો આનો ત્રિજ્યાવર્તી તંતુ, આ જોડ એનો આ ત્રિજ્યાવર્તી તંતુ, આ જોડ એનો આ આ, એટલે પરિઘ તરફની નલિકાઓ એ ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા કેન્દ્ર સાથે જોડાયેલી હોય. તો આપણું નામ નિર્દેશન ત્રિજ્યાવર્તી તંતુકો અહીંયા દર્શાવેલું છે. તો ત્રિજ્યાવર્તી તંતુકોની સંખ્યા કેટલી રહેશે? કુલ નવ. નવ જોડ નહીં, બરાબર. દરેક જોડ એક ત્રિજ્યાવર્તી તંતુથી કેન્દ્ર સાથે જોડાય છે. તો ત્રિજ્યાવર્તી તંતુકો, પરિઘીય નલિકાઓ જેના વડે કેન્દ્ર સાથે જોડાયેલી, એટલે સંખ્યા કેટલી થાય છે? નવ થાય છે. નેક્સ્ટ, આંતરદ્વિકીય સેતુ. બે પાસ પાસેની જે જોડ છે એ, બે પાસ પાસેની જોડ, જો બે આંતર એટલે બે જોડ વચ્ચે આ પ્રોટીનના બનેલા બે દ્વિકીય સેતુ આવેલા હોય છે. તો અહીંયા આ નામ નિર્દેશન, બે જોડ છે એ પણ આંતરદ્વિકીય સેતુ કે આંતરદ્વિકીય તંતુકો દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે. થઈ ગયું આ નિર્દેશન. અને તમને એવો શબ્દ કહે છે કે પક્ષ્મ અને કશા બંને તારાકાય, એટલે કે તારા કેન્દ્રમાં જે જોવા મળે છે તારાકાય, એમાંથી એ ઉદ્ભવેલી હોય. તો અહીંયા ધારો કે આખો આ પક્ષ્મ છે અથવા કશા છે, બરાબર છે, આ એનો બેઝ છે અને આ એની બેઝલ બોડી કહેવાય આખું. તો એ બેઝલ બોડી એટલે કે તારાકાય, સોરી, તલકાય. અને આવું જ તલકાય તારા કેન્દ્રમાં પણ હોય છે. એટલે તારા કેન્દ્રમાં જેવું હોય એવા જ તલકાયમાંથી પક્ષ્મ અને કશા ઉદ્ભવેલી હોય. પણ તારા કેન્દ્ર ભણવાનું આપણે બાકી છે,
એટલે તલકાય ત્યાં કેવું હોય મળ્યું, એ બેઝલ બોડીમાંથી આખો અક્ષતંતુ ઉદ્ભવે છે. સમજાઈ ગયું છે આટલો ટોપિક? તો બહુ સરસ રીતે તમે જ્યારે પણ ફિગર છે એ દોરો તો ફિગર ખાલી દોરવાની નથી હોતી, ફિગરને સમજવાની હોય નામ નિર્દેશન માટે. એટલે આ ફિગર તમારે ખાસ મોસ્ટ ટાઈમ પી સાથે ને સાથે દોરવાની રહેશે જ, બરાબર, ક્યાંય મિસ ન થાય. ચલો આ બે પોઈન્ટ તો રિબોઝોમ્સ ઇઝીલી ભણી ગયા છીએ. કોષરસ કંકાલમાં બે જ શબ્દ છે, એ નીટમાં આગળ આપણે ડિટેલમાં જોવાનું છે. પક્ષ્મ અને કશા બંને રોમમય બહિરુદ્ભેદ છે. પક્ષ્મ નાની, કશા લાંબા, પક્ષ્મની સંખ્યા વધુ, કશાની સંખ્યા ઓછી, તે આજુ કોષના અથવા આજુબાજુના પ્રવાહીમાં ગતિ પ્રેરે, એ કોષીય ગતિ પ્રેરે, કોષની ગતિ પ્રેરે. અને આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષની રચનામાં તફાવત હોય કશામાં, બરાબર છે. પક્ષ્મ અને કશામાં એક નામ નિર્દેશન જીવરસ, જેની ફરતે આવેલું છે એ, અક્ષસૂત્ર જે મધ્યમાં જે અક્ષસૂત્ર ધરાવે છે એ, શેનું બનેલું હોય, ઘણી બધી સૂક્ષ્મ નલિકાનું બનેલું હોય, બરાબર, અને એના લાંબા અક્ષને આખું જ અક્ષસૂત્ર સમાંતર હોય. કેન્દ્રમાં બે જોડ, કેન્દ્રસ્થ નલિકા જેનાથી જોડાયેલ છે સેતુ, એના ફરતે આવેલું આવરણ કેન્દ્રસ્થ આવરણ. ત્રણ નામ નિર્દેશન થયા, કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા એનું આવરણ કેન્દ્રીય આવરણ, અને એની ફરતે જે આવેલી ત્રીજી રચના સેતુ, બરાબર. પરિઘ તરફ નવ જોડ, જેને કહેવાય પરિઘીય વર્તી સૂક્ષ્મ નલિકા. એટલે આ પ્રક્રિયાને, આને આપણે 9+2 ગોઠવણી કહીશું, આખી આ ગોઠવણીને, બરાબર. ચલો હવે પાસપાસેની બે જે ત્રિજ્યાવર્તી, સોરી, પાસપાસેની જે બે પરિઘવર્તી નલિકાઓ છે એ પણ આંતરદ્વિકીય સેતુ દ્વારા જોડાયેલી હોય, અને દરેક પરિઘીય નલિકા કેન્દ્ર સાથે આજે ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા જોડાયેલી હોય, એટલે ત્રિજ્યાવર્તી તંતુકોની સંખ્યા કુલ કેટલી થાય છે? 9 થાય છે. અહીંયા નામ વાંચતું જવાનું, ફિગરમાં નામ નિર્દેશન જોતું જવાનું, વિડીયો જોતો જવાનું, એટલે એક્ઝેક્ટલી બધા જ નામ નિર્દેશન સંખ્યા બધું જ ખબર પડી જાય, બરાબર. અને એની ઉત્પત્તિ તારા કેન્દ્રમાં હોય એવા તલકાયમાંથી, બેઝર બોડીમાંથી થાય છે. તલકાયમાંથી ટૂંકમાં ઉદ્ભવે છે, એની બેઝર બોડી છે, પછી આખો અક્ષ ઉદ્ભવે છે એવું કહેવા માગે છે, બરાબર. તો આના સાથે આપણે બે નાની અંગિકા રિબોઝોમ્સ, કોષરસ કંકાલ, અને મહત્ત્વની બીજી બે અંગિકા પક્ષ્મ અને કશા અને એની રચના, આના વિશેની આપણે માહિતી પૂરી કરી, ફિગર પણ સાથે સમજી લેશો, બરાબર. તો આજ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.